ગીરમાં એક વાર હું જાતો તો અને છેલ્લું ગામ બોર્ડર નું પૂરું થયું એટલે પછી જંગલ સારું થઈ જાય એ ગામના બહાર બેઠો એટલે બે ચાર જણા હામાં મળ્યા મને કે ગઢવી ગીરમાં નેહળે જાઓ છો? મેં કીધું હા. તો કે સિંહે મારણ કર્યું છે આગળ. મેં કીધું હોય ગીરમાં તો આવા જ હોય ને એમ. તો કે તમને હેરાન કરશે એમ. મેં કીધું કેમ? તો કે રસ્તામાં છે હાવ. મેં કીધું હાવ જ મારણ ખાય છે? તો કે ના ખાતો નથી. કે કેમ? તો કે અમે બધા જોવા માટે ગયા ને ગામ માંથી કૂતર્યા બધા આવ્યા ને કૂતરા ભણવા મીડ્યા એટલે આવો છેટો ઉગી ગયો મારણ મૂકી સિંહ. મેં ત્યાં જઈને જોયું દ્રશ્ય. કૂતર્યા આઘા ઉભા ભણતા હતા અને શિયાળીયા મારણ ખાતા હતા. આવો છેટો ઉગી ગયો હતો ધાર ઉપર બેઠો હતો એટલે મને એમ વેદના થઈ. કારણ તરીકે કે ઓહો ડાલામાં તો આવે છે કૂતર્યા ભાઈ છે ને અસર શિયાળિયા નથી થતી. એ નિરાયથી ખાય છે અને આવજ એનું મારણ મૂકીને ઉગી ગયો. એટલે જૂનો દુહો એક છે યાદ આવ્યો. ભાઈ ગાંધી ગીર ના કેહરી હાવજ જીણ માર્ગ કેહરી ગયો એની રજ લાગી જાય તરણા. ઈ ખડ ઉભા હુકશે પછી એને ચાખે નહીં હરણા. એક ડાલા માં તો હાવજ છે એ પોતાના પંજા મારતો આમ જંગલ માંથી હાલો ગયો હોય ઈ હરણા નહીં હરણા પાડાય ફૂફાડા મારીને ભાગે એનો ખડમાં એની વાસ છૂટી ગયો એટલે એને બદલે તું તારું મારણ મૂકીને ભાગી ગયો. એટલે હાવજ ને મેં એક ગીત લખી છંદમાં એને પેલી કડીમાં ઠમકો દીધો. કઈ ભાગ્યો હવજ તું ભારતે કુતરા તણા કો બાંધી. ભાગ્યો હવજ તું ભારતે કુતરા તણા કો બાંધી. કેહરી હતા અમ દેશ ના એને ઇજ્જત વાલી જાન થી. અમારા હાવજ મરી જાય તો ભાગે નહીં અને જીવ કરતા ઇજ્જત વાલી હોય. કેહરી હતા યમ દેશ ના એને ઇજ્જત વાલી જાન થી. લંશન કુળ ને લાગતું વાતું બધે વંચાય છે. સમ્રાટ ભાગ્યો શ્વાન થી કૌતક કેવું થાય છે. તારા કુળ ને લંશન લાગશે તારું ભોજન મૂકીને ભાગ્યો હાવજ તું ભારતે કુતરા તણા કો બાન થી. કેહરી હતા અમ દેશ ના એને ઇજ્જત વાલી જાન થી. મરી જાય પણ ભાગે નહીં. બીજી કડીમાં એને મુદ્દો બતાવ્યો છે. હે ગાંધીગીર ના હવજ હે સિંહ સાંભળી લે તને બીજી ખબર છે. એક મધપુડા ની માખ પણ એની જીવાય છોડીને જાય ના. તો તારું બિરદ લ્યું બહુ નામીએ નરસિંહ ને લજવાય ના. ભોજન લૂટી ભડવીર નું અનશિયાળિયા હવે ખાય છે. એ ગાંધીગીર ના હાવજ તારું બિરદ લ્યું બહુ નામી એક મધપુડા ની માખ પણ એની જીવાય છોડી જાય ની. હાવજ તને એટલી ખબર પડે છે આવડી જ માખી હોય પણ એની જીવાય છે એનું ભેળું કરેલું એની મહેનત નું મધ છે એ હળગાવી દે મધ પાડવા વાળા ને હેઠી પડી જાય પણ ભાગતી નથી. તો તારું બિરદ લ્યું બહુ નામી પ્રહલાદ ને જે કહેવામાં આવ્યું તું કાથમ્બુમાં બધ ભરી જા તે દાસે રામરો પ્રહલાદ જેને ભરો હો રામરો ભારી આટી જામરો ઘની શામરો આધાર અને થંભમાં બથ ભરી અને થંભ ફાટ્યો રટી ગયો શ્રીરામ પ્રહલાદ લિપટી ગયો તેઓ ફડર ફડાકા સાથ. આજ લો થંભ ફટી ગયો કરત કડાકા ધરા ધસ ગઈ ધડાકા સાથ. માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો છૂટી ગયો પ્રથિકો પલો રવિરથ હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પલટી ગયો અને દટી ગયો દિગેશ દલ અંબુધી ઉલટ ગયો સેઠ સેઠ ફટી ગયો કરમ કટ કટી ગયો અને રટી ગયો શ્રીરામ પ્રહલાદ લિપટી ગયો તેઓ ફડર ફડાકા સાથ. આજ લોહ થંભ ફટી ગયો અને એ થંભ ફાટ્યો તેથી એમાંથી નરસિંહ થઈ નીકળ્યો ન કરતો શિયાળિયું કુતરું મીંદડું થઈ ન નીકળે પણ એ સિંહ તારું રૂપ ધારણ કરી નરસિંહ નીકળ્યો તો. વૈશાખ શુક્લ ચૌદસ વિશાલ રવિગસ્ત હોત ગત સંધિ કાલ પ્રહલાદ કિન કરુણા પુકાર તહરાજ થંભ તબ પરિધારાર અને થર હરત થંભ ડગમગીત દે હલબલિત ભૂમિ ડરિંગ અસુર દે. તેથી એમાંથી નરસિંહ થઈ નીકળ્યો તો હાવજ અને તારાથી શિયાળિયા થી કઈ ભાગી જવાતું હશે શિયાળિયા મારણ ખાય અને કુતરાનો અવાજ તું ન સાંભળી ગયો. અને પછી આટલી જયારે વાત કરી ત્યારે હાવજે કીધું કે કવિરાજ સાંભળી લે કે શું કે અમારી વેદના છે શું છે. અને ત્યારે સિંહે કીધું કે આ સમય આવ્યો શિયાળિયાનો ને રાજવી હું રક બન્યો વિગતે જો વેદના આ યુગ નર્યો યુદ્ધ નો રજડાય મારા રાજ સૌ હવે લોટ દુખ ના થાય છે.
સમ્રાટ ભાગ્યો સ્વાન થી કૌતક કેવું. આ સમય આવ્યો શિયાળિયાનો, એટલે રાજવી હું રંકબી નો, હું રાજા છું ગીર નો, પણ આજ રંક ની જે મારી ભૂંડી હાલત થાય છે, હું રાજવી હું રંકબી નો વિગતે કહું છું વેદના. આ યુગ નર્યો યુદ્ધ નો રજડાય અમારા રાજ સૌ, અમારા રાજ રજડી ગયા છે, હવે તો શિયાળિયાના રાજ છે. એ આટલી જ્યાં વાત કરી ત્યારે હાવજ ને મેં કીધું તો આ બધું આમ એની રીતે હાલવા દેવાનું, તું સિંહ છો, તું ડાલા માં છો, હાવજ છો, એક ડણક મારતો પહાડ ના ચટ્ટાન હલબલી જાય, એ હાવજ છો, હાવજા ડાણસી હાથ જ્યાં સાંભળે અને પડે વેરી તણા ગાઢ પોછા, એ હાવજ ઉઠીને તો આવી નબળી વાત કરે, તું ધારી કરી શક, અને ધારી કરી શક સિંહ તું, તારાથી આમ ન હોય એટલી જયારે વાત કરી ત્યારે હાવજે કીધું ધારી કરી શકું નહીં, સાંભળો શું, ત્યારે હાવજે કીધું કે હવે જરા કરીએ જોર તો લઈ પિંજરામાં પૂરતા, હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા, આ વખત સતા વેદના અમે જબર ઉભા જુરતા, સહી જબર પણ ઉભા જુરતા, અને સમયના સરદાર થઈ હવે શિયાળિયા મલકાય છે. સમ્રાટ ભાગ્યો સ્વાન થી કૌતક કેવું થાય છે, એટલે હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા, સમય આ વખત સહતા વેદના અમે જબર ઉભા જોરતા, અમે શું કરીએ. તઈ મેં કીધું તમે સિંહ છો, ગમે એ કરો, તમારી જવાબદારી. અત્યારે સમય કેવો આવ્યો છે મેં કીધું સિંહ, તને ખબર છે ભારતની સિંહ ની શું દિશા છે, શું. ત્યારે સિંહ ને મેં કીધું કે ગજબ છો હવે ગીધ જરખા ખુદ શિકારો ખેલતા, એ સિંહ મને ખબર છે ગીધડા અને જરખ એ શિકાર ન કરે, બીજાનું મારેલું ખાય, તારું મારેલું ખાય, અને એ લબડતા હોય વાહે ખાવા માટે, અને તું તારું મારણ માં ખાય અને પછી આગો યોજા એના પછી આવીને ખાય, એને બદલે એ શિકાર કરવા શીખી ગયા, અને તું આવું કરે છે આમ હાવ બેઠો છે સાનું મનો. એટલે હાવજ ને કીધું ગજબ છો હવે ગીધ જરખા ખુદ શિકારો ખેલતા, તો તારાથી બીજું કઈ ન થતું કઈ નઈ, પણ હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રકત રણ મારેલતા. હે હાવજ, તને મરી જાતા તો આવડે ને, સિંહ તરીકે રહીને મરી જા, પણ તું આવી રીતે વેવલા વેડા કરીમાં. ત્યારે ગજબ થયો હવે ગીધ જરખા ખુદ શિકારો ખેલતા, તો હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રક્ત રણ મારેલતા, કારણ જીવતર તણા જંજાલ માં તારા ખમીર ને ખોટ જાય છે, તારા ખમીર ને ખોટ જાય છે. અને ખમીર ની જયારે વાત આવી ત્યારે હાવજે કીધું મને મરતા આવડે, હું હાવજ છું, હું સિંહ છું, મરી ગયા પછી શું, કેમ તો કે શહીદો થયેલા સિંહ નો આયા ભાવ ક્યાં પૂછાય છે, શહીદો થયેલા સિંહ નો આયા ભાવ ક્યાં પૂછાય છે, મૂળદા ડંડોળી ને મુજરી મો એના નોર કાઢી જાય છે, અરે કાગડાય માટી કાગ ની ખંતે હવે તો ખાય છે, સમ્રાટ ભાગ્યો સ્વાન થી કૌતક કેવું થાય છે, શું કરું, શહીદો થયેલા સિંહ નો અહીંયા ભાવ ક્યાં પૂછાય છે, મૂળદા ઢંઢોળી ને મુજરી મો એના નોર કાઢી જાય છે, કાગડાય માટી કાગ ની ખંતે હવે તો ખાય છે. તો પછી હાવજ ને મેં કીધું તો બધું આમને હાલવા દેવાનું, અને તારે તારા શિકાર શિયાળિયા ખાય, તું સેઠો બેઠો હોય, કુતરા ભરતા હોય, આમને હાલવા દેવાનું, તો ના એવું ન માનતા, હું આગો બેઠો છું એટલે એવું નથી કે હું બી ગયો છું કુતરા ભય છે, હું હાવજ છું, હું સિંહ છું, આજ પણ તાકાત છે મારામાં, હું હું છું એ મને ખબર છે. માણસ ને કેવું પડે તું માણસ થા, સિંહ ને ન કેવું પડે તું સિંહ થા, સિંહ ને ખબર હોય, સિંહ ને મારતા આવડે, સિંહ ને મરતા આવડે. દુનિયામાં કોઈ જનાવર વિશ્વમાં એવું નથી કે સિંહ ની જેમ શિકાર કરી શકે, સિંહ બીજા શિકાર ગમે એ કરે, મારીને ખાય, માર્યા પેલા ખાય, વાહે થી ખાય, સિંહ એક જ એવો છે મારી નાખે છે પછી ખાય છે, એને સીધું પેલા એને ખબર છે કે મામ સિંહ ને મરતા આવડે ને મારતા આવડે, બીજા તો જીવતા ને ખાય, સિંહ જીવતા નો ખાય, પૂંછડું હલતું હોય તો કાપીને આગો મૂકી આવે, હાવજ એ સિંહ છે, એને ખબર છે કે આમાં જીવ છે, જીવતા ને ન ખવાય, તડફડાવી ન ખવાય, એ હાવજ ને ખબર હોય. તો મેં કીધું તારું મારણ મૂકીને કેમ વયો ગયો, ત્યારે સિંહ કે કોક આમાંથી હીકે તો હીકાડવા માટે, મેં કીધું શું હીકાડવા માટે, કે એટલા માટે, સિંહે કીધું કે ઈ પર જાને ભોજન પીરસવું ઈ રાજનો અધિકાર છે, હું રાજા છું ગીરનો, પર જાને ભોજન પીરસવું ઈ રાજનો અધિકાર છે,
જેની રયત ભૂખી રજળે ઈન રૂપ ને ધિકાર છે. કર્તવ્ય છે અમ કુળ નું, અમારા હાવજ ના કુળ નું કર્તવ્ય છે કે પેલા નાના ના બધા ભલે ખાય એનું મારણ ખાય ને 1.5 કિલોમીટર છેતો જઈ અને કરમદી ના ઢુવા માં હુતો હોય એને એમ ન હોય કે મારું બીજા ખાઈ જાય, બાકી કુતરા ને થોડુંક નાખો એ ખાય ને બીજું દાટી દે એવી પરિસ્થિતિ આવે. એટલે અહીંયા એના માટે હું ખાવા દઉં છું. અને એક દુહોય મેં કીધેલો કે હાવજ ને મારણ હાપડે એ થોડુંક આરોગી ને આગો જાય, બાકી કુતરા કટકુક ખાય બીજું ધૂળમાં દાટે ધાન ને. એટલે આ બધાને ખાવા દઉં છું એનું એક જ કારણ છે. પરજા ને ભોજન પીરસવું એ રાજનો અધિકાર છે. જેની રહીત ભૂખી રજળે ઈન રૂપ ને ધિકાર છે. કર્તવ્ય છે અમ કુળ નું. એ આટલી જયારે વાત થઈ ત્યારે છેલ્લી કડીમાં મેં હાવજ ને કીધું કે હે ગાંધીગીર ના કહેરી, હે સિંહ, તું દુઃખ નો વગાડતો, આ તો મારે તને ચારણ તરીકે કેવું જોઈએ. પણ સાંભળી લે, આવું તો પહેલેથી આવેલું આવે છે, એટલે જે હારા હોય એના ઉપર જ તકલીફ પડે છે. તો સિંહ તું હિંમત નો હારતો તારી કારણ. અને છેલ્લી કડીમાં હિંમત મન ના હારજે કળયુગ માં તું કે હરી, સમ્રાટ ને સહવા પડે છે લોટ દુખ ના લેહરી. કહે રાજ ગાંડીવ નો ધણી અર્જુન પણ લૂંટાય છે, સમ્રાટ ભાગ્યો શાન થી કૌતક કેવું થાય છે. એ સમ્રાટ ભાગ્યો શાન થી કૌતક કેવું થાય છે. વાહ વાહ વાહ.